गुड मॉर्निंग बाळ मित्रों, जनाब, बाबू भाई, सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूलना ऑनलाइन क्लासीस में आप सौ बाळ मित्रों हूँ स्वागत करूँ छू। धोरण चार विषय आसपास जेमा आजे आपणे आजे आपणो विषयांक छे पाठ 14 राजूनुं खेतर। आगला बे पीरियडमां आपणे स्वाधिपोथी कार्य जोई गया, आजे आपणे स्वाधिपोथी कार्य 3 જોઈશું, જેમાં પહેલો સવાલ છે આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જેમાં પહેલું ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે। નિંદણ એટલે કે વધારાનું ઘાસ, વધારાનું ઘાસ જો આપણે દૂર ન કરીએ તો પાક ઓછો જ ઉતરે ને, તો જવાબ શું આવશે? ખરું। બીજો સવાલ, ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે, ઘઉંનો પાક ક્યારે આવે? શિયાળામાં, તો આવે ખોટું। 3 ચણા કઠોળ છે, જવાબ ખરું। ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવાથી પાક સારો થાય છે, તો શું આવે? જવાબ ખરું। 5 ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય, ખેતર ખેડવા ખાલી પ્રાણીઓ વપરાય કે હવે તો સાધનો પણ વપરાય છે, તો શું આવે? જવાબ ખોટું। 6 આધુનિક જમાનામાં મોટાભાગની ખેતી આંતરિક સાધનોથી થાય છે, જવાબ ખરું। 9 સવાલ, બંધ બેસતા જોડકા રચો, જેમ આપણે જોઈએ વિભાગ અ ઘઉં બાજરી કોદાળી દૂધી, હવે વિભાગ બ જમીન ખોદવા વેલો જમીન ખેડવા શિયાળુ પાક અને ચોમાસું પાક। હવે આપણે આ જોડકા છે, હવે એના જવાબ જોશું। હવે પેલું છે ઘઉં, તો શું આવશે ઘઉંમાં? ડ શિયાળુ પાક। બીજું છે બાજરી, તો બાજરીમાં શું આવશે? ઈ ચોમાસું પાક। ત્રીજું છે કોદાળી, તો કોદાળી શાના માટે વપરાય? જમીન ખોદવા એટલે અ। અને દૂધી, દૂધી શું છે? એક પ્રકારનો વેલો, તો જવાબ શું આવશે? બ। 9 સવાલ, પ્રશ્ન 3 માગ્યા મુજબ ઉત્તર લખો, જેમાં પહેલું છે ખેડૂતો ખેતી કામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે, જવાબ ખેડૂતો ખેતી કામમાં નીચે મુજબના ઓજારોનો ઉપયોગ કરે છે, 1 હળ, કરબડી, તરફેણ, ચાવડ, પાંચોટીઓ, સમાર, પંજેટી, કોદાળી, પાવડો, ખુરપી, દાતરડું, થ્રેસર, આ બધા શું છે? ખેતી કામના ઓજારો। ફરીથી એકવાર જવાબ જોઈએ, ખેડૂતો ખેતી કામમાં નીચે મુજબના ઓજારોનો ઉપયોગ કરે છે, 1 હળ, 2 કરબડી, 3 તરફેણ કે ચાવડ કે પાંચોટીઓ, ત્રણેય નામ એક જ છે, 4 સમાર, 5 પંજેટી, 6 કોદાળી, 7 પાવડો, 8 ખુરપી, 9 દાતરડું અને 10 થ્રેસર। 9 સવાલ, ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો, જવાબ 1 ખેડૂત ખેતર ખેડે છે, ખેતરમાં અનાજના બી વાવે છે, જરૂરી ખાતર નાખે છે, પાકને પિયત કરે છે એમ જ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે, પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે, તે પાકના ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે,
આ બધું કોનું કામ છે? ખેડૂત. ફરીથી જોઈએ ખેડૂતની પ્રવૃત્તિ. ખેડૂત ખેતર ખેડે છે, ખેતરમાં અનાજના બી વાવે છે, જરૂરી ખાતર નાખે છે, પાકને પિયત કરે છે, તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે. પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે, તે પાકના ડૂંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે. નવો સવાલ, તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે? જવાબ, અમારા વિસ્તારમાં નીચે મુજબ પાક લેવામાં આવે છે. ઘઉં, બાજરી, જુવાર, કઠોળ, જવ, એરંડા, જીરું, ઈસબગુલ. ફરીથી, અમારા વિસ્તારમાં નીચે મુજબ પાક લેવામાં આવે છે. ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, કઠોળ, જવ, એરંડા, જીરું, ઈસબગુલ. હવે તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં જેટલું સ્વાધ્યાય મેં સમજાવ્યું એ તમારે નોટમાં અને સ્વાધ્યાયપોથીમાં સારા અક્ષરે લખવાનું છે, તેમજ તમારી સ્વાધ્યાયપોથીના પાના નંબર 99 ઉપર પ્રવૃત્તિ આપેલી છે, જેમાં પેલું છે, તમે ખેતરમાં જોયેલા કોઈપણ પાકનું ચિત્ર દોરો અથવા ચિત્ર ચોંટાડો. કાં તો તમારે પાકનું ચિત્ર દોરવાનું અથવા તૈયાર ચિત્રો મળે છે તો ચિત્રો તમારે સ્વાધ્યાયપોથીમાં ચોંટાડવાના રહેશે. પછી બીજું છે, ખેતરમાં બીજની વાવણી કરતાં ખેડૂતનું ચિત્ર દોરો અથવા ચિત્ર મેળવી ચોંટાડો. જો તમે ચિત્ર દોરતા હો બાળકો, તો વ્યવસ્થિત વિષય જે લખેલો છે એને અનુસાર જ ચિત્ર દોરવાનું, ગમે તે ચિત્ર દોરવાનું નહીં, નહીંતર તમારે તૈયાર ચિત્ર લાવી અને સ્વાધ્યાયપોથીમાં ચોંટાડવાનું રહેશે. પછી પાના નંબર 100 ઉપર ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે તેના ચિત્ર દોરો અથવા ચોંટાડો અને નામ લખો. તમને ચિત્ર દોરતા આવડે તો જ દોરવાના, નહીંતર તૈયાર ચિત્ર લાવી ચોંટાડવાના અને તેના નામ લખી લેવાના. આ તમારે ખાલી સ્વાધ્યાયપોથીમાં જ કરવાનું રહેશે. આપણો પાઠ 14 અહીંયા પૂરો થાય છે. તમારે પાઠ 14 નોટમાં અને સ્વાધ્યાયપોથીમાં ફરજિયાત પૂર્ણ કરવાનો રહેશે.